हेलो स्टूडेंट्स, आज आपनो विषय छे गणित धोरण 6 એમાં પ્રકરણ 5 પાયાના આકારોની સમજૂતી આપણે પ્રકરણ 4 સુધી ભણી ગયા. આજે આપણે પ્રકરણ 5 માં શીખીશું પાયાના આકારો વિશે. તો તમારા બધા પાસે પાઠ્યપુસ્તક હશે, તમે બધા પાઠ્યપુસ્તકમાં જોજો. એમાં પહેલું છે કે પ્રસ્તાવનામાં જો કે રેખા છે, વક્ર, એ બધા આકાર વિશે ભણી ગયા, ખુલ્લો વક્ર, બંધ વક્ર વિશે ભણ્યા, રેખાખંડ, ખૂણા, બહુકોણ, વર્તુળ વિશે શીખ્યા. આજે આપણે આ પાઠમાં પ્રકરણમાં રેખાખંડનું વાંચન વિદ્યાર્થી મિત્રો એના વિશે સમજૂતી પહેલાં મેળવીશું. સરળ છે તો રેખાખંડનું વાંચન. હવે રેખાખંડનું વાંચન અહીંયા એવું કીધું છે કે રેખાખંડ એ શું છે. તો વિદ્યાર્થી મિત્રો, રેખાખંડ આપણે જોયા છે કે ત્રિકોણ હોય તો 3 રેખાખંડોથી બનેલું હોય, ચોરસ હોય તો 4 રેખાખંડથી, પંચકોણ હોય તો 5, ચતુષ્કોણ હોય તો એ 4 રેખાખંડથી બનેલો હોય છે. તો રેખાખંડ એ રેખાનો ચોક્કસ ભાગ છે, બરાબર. રેખાખંડનું માપન શક્ય છે. દરેક રેખાખંડનું માપન એ અનન્ય સંખ્યા હોય છે, જેને તેને શું કહેવાય, લંબાઈ કહેવાય. આપણે જે માપ માપીએ એને તેની લંબાઈ કહેવાય. આપણે તે રેખાખંડની સરખામણી કરવામાં ઉપયોગી થશે. કોઈ પણ બે રેખાખંડોની સરખામણી, તેની લંબાઈ વચ્ચેનો સંબંધ આપણે જુદી જુદી રીતે ઓળખી શકીએ છીએ. અહીંયા બે રેખાખંડની વાત કીધી છે, તો પહેલા છે અવલોકન વડે સરખામણી. શેના વડે? અવલોકન વડે સરખામણી. તો અહીંયા તમે જુઓ કે એ બી લાંબો છે, પરંતુ તમે હંમેશા ખાતરીપૂર્વક નહીં કહી શકો. આવી રીતે બે દોર્યા હોય, એ બી, બીજો પણ દોર્યો હોય એ બી, તમારા ટેક્સ્ટબુકમાં છે જ, સી ડી, અગેન સી ડી, આ શું છે, રેખાખંડ દોર્યા. તો એવું કીધું છે કે ચોક્કસ ના કહી શકો. હવે બાજુ આપેલ રેખાખંડ જુઓ, બંનેની લંબાઈ વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે કહી શકાતો નથી. બીજી કોઈ પણ રીતે સરખામણી કરવી જરૂરી છે. તો તમે બીજી એક આકૃતિ જુઓ, તો આકૃતિ એ બી અને પી ક્યુ, એમાં પણ સરખી લંબાઈના છે સ્પષ્ટ થતું નથી. તો આપણે રેખાખંડોની સરખામણી કરવા માટે સારી રીતની જરૂર પડે છે. તો આ રીત જે છે સરખામણી દ્વારા, એમાં સ્પષ્ટ ખબર ના પડે તો બીજી સારી રીત છે, એની જરૂર પડે તો બીજી રીત છે ટ્રેસિંગ દ્વારા સરખામણી. શેના દ્વારા વિદ્યાર્થી મિત્રો? ટ્રેસિંગ દ્વારા. બીજું છે ટ્રેસિંગ દ્વારા સરખામણી, બરાબર. તો ટ્રેસિંગ દ્વારા કેવી રીતે? તો એ બી અને સીડીની સરખામણી આપણે માટે પ્રેસિંગ કાગળ વાપરીશું. એ બી પ્રેસ કર્યો છે અને સીડી પ્રેસ કરો, તો શું એ બી અને સીડીમાંથી કયો લાંબો નક્કી કરી શકશો? આ પદ્ધતિ રેખાખંડને તમે કાળજીપૂર્વક પ્રેસિંગ કરો છો તેના પર આધારિત છે. વધુમાં કે બીજી કોઈ લંબાઈ સાથે સરખામણી કરવી હોય તો રેખાખંડ બીજા રેખાખંડને ટ્રેસ કરવો પડે. જ્યારે તમારે સરખામણી કરવી હોય ત્યારે દરેક વખતે લંબાઈને ટ્રેસ કરી શકાય નહીં, તેથી આ પદ્ધતિ શું છે, કઠિન છે. હવે અવલોકનમાં યોગ્ય આપણને માપ ના મળે, પ્રેસિંગ દ્વારા પણ એવું થાય. હવે ત્રીજું છે માપપટ્ટી અને વિભાજક વડે સરખામણી. વિદ્યાર્થી મિત્રો, શેના દ્વારા? માપપટ્ટી અને વિભાજક. માપટ્ટી અને વિભાજક દ્વારા સરખામણી. તો તમે તમારી કંપાસ પેઢીના બધા સાધનો ઓળખો છો, માપપટ્ટી પણ તમે જોઈ છે અને વિભાજક પણ તમે જોયું છે, બરાબર. તો માપપટ્ટીને આપણે શું કરીએ, તો તમે જાણો છો કે 1 મિલીમીટર બરાબર 0.1 સેન્ટીમીટર, 2 mm હોય તો 0.2 સેન્ટીમીટર, અને 2.3નો અર્થ થાય 2 સેમી અને 3 મીમી, બરાબર. સેન્ટીમીટર એટલે કે 1, અહીંયા નક્કી તમારા પાઠ્યપુસ્તકમાં છે 1 મીમી હોય તો 0.1 સેમી,
बराबर अने 2.3 होय तो एनो अर्थ શું થાય બે સેમી અને 3 મિલી મીટર આમ આપણે વાંચતા હોઈએ છે બરાબર છે તો આપણે કોઈ પણ રેખાખંડ હોય એ રેખાખંડને ફૂટ પટ્ટી એટલે કે માપ પટ્ટી વડે માપી શકીએ છે તમે નાના ધોરણમાં શીખીને આવ્યા હશો કદાચ પાંચમા ધોરણમાં આપણે આ બધું ખૂણાનું માપન કરવાનું પછી એમાંથી રેખાખંડનું માપ આપણે માપી શકીએ છીએ રેખાખંડ આપ્યો હોય તો ફૂટ પટ્ટી મૂકીએ અને જેટલા પોઈન્ટ આવે એના દ્વારા આપણે શું કરીએ માપી શકીએ હવે એમાં પોઈન્ટ ઉપર આપેલા હોય કે જેટલા કાપા હોય અંક પછી એ પણ ગણવાના પોઈન્ટ લખાય 5.5 7.7 6.8 4.3 એવી રીતે રેખાખંડ મપાય છે બરાબર હવે જો માપપટ્ટીની જાડાઈ વધુ હોય તો તેના પર અંકિત થયેલા માપ લેવામાં શું થાય તકલીફ પડી શકે છે દરેક સેન્ટીમીટરને 10 પેટાની ભાગમાં વહેંચવામાં આવે છે આપણે સ્કેલની વાત કરીએ તો 15 સેન્ટીમીટર સુધી હોય છે બરાબર 15 ભાગમાં દરેકની લંબાઈ કેટલી હોય 1 સેન્ટીમીટર હોય છે તમે સ્કેલ જોજો તમારી ફૂટપટ્ટી માપપટ્ટી કે એમાં 15 સેન્ટીમીટર હોય એમાં 1નું માપ કેટલું હોય તો 1 સેન્ટીમીટર એવા 15 ભાગ છે તો 15 સેન્ટીમીટર હવે 1 સેન્ટીમીટરમાં પાછા કેટલા ભાગ છે 10 ભાગ છે તો એ 10 ભાગ છે તો એનો પેટા વિભાગ એને શું કહેવાશે તો 0.1 સેન્ટીમીટર એટલે કે 1 મિલીમીટર યાદ રાખજો એવી રીતે પણ હા તમારે માપવાની જે રીત હોય એમાં શું થાય કે તમારે ફૂટપટ્ટી અને જે રેખાખંડ છે એને યોગ્ય રીતે માપવું જરૂરી તમે આંખ સીધી સ્થિતિમાં રાખશો તો જ તમને યોગ્ય માપ મળશે નહીંતર માપ ખોટું પણ મળી શકે છે ત્યારબાદ વિભાજકનો ઉપયોગ તો વિભાજકને પહેલાં પહોળું કરવાનું એક બાજુના અંતિમ છેડાને એ અને બીજાને બી પર ગોઠવો શું કરવાનું તો તમે વિભાજક છે ધારો કે કોઈ રેખાખંડ આપ્યો છે એના અહીંયા બે છેડા પર શું મૂકવાના વિભાજકના છેડા મૂકીશું અને એ બંને છેડાનું માપ આપણે વિભાજક છે એટલું પહોળું કર્યું અને ત્યારબાદ શું કરવાનું તો એને આપણે ફૂટપટ્ટી પર લઈ અને જોવાનું છે બરાબર માપપટ્ટી પર જોવાનું શૂન્ય અંક પર પહેલાં રાખવાનું માપપટ્ટી પર એક છેડો અને બીજો જે અંક પર આવતો હોય તો આમ માપપટ્ટી વિભાજક દ્વારા અને માપપટ્ટી દ્વારા આપણે રેખાખંડનું ચોક્કસ માપ મેળવી શકીએ છીએ તો તમને ખબર પડી કે રેખાખંડ કોઈ પણ રેખાખંડ છે એને માપવો હોય આપણે તો માપપટ્ટી દ્વારા માપી શકીએ ઝીરોથી શરૂ કરીને જે અંક આવે અને વિભાજક દ્વારા પણ આપણે શું કરીએ માપી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂઆત કરીશું સ્વાધ્યાય 5.1 એમાં માત્ર નિરીક્ષણ કરી રેખાખંડોની સરખામણી કરવામાં કયો ગેરલાભ થાય છે એવું કીધું છે કે આપણે માત્ર નિરીક્ષણ કરીએ તો કયો ગેરલાભ થાય તો માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોની લંબાઈનું અનુમાન કરવું કેટલીક વાર ખોટું પણ પડે છે બરાબર પ્રશ્ન એ તો હું લખીશ તમને તમારા નોટબુકમાં લખવાનું છે માત્ર નિરીક્ષણ કરીને બે રેખાખંડોનું ખંડોની લંબાઈનું અનુમાન કરવું ખોટું પડે કેમ વિદ્યાર્થી મિત્રો ખોટું પડશે તો બાજુમાં આપેલી આકૃતિ હું તમને એક આકૃતિ દોરાવીશ બરાબર છે એ બી અને સી ડી રેખાખંડોમાં બંને રેખાખંડની લંબાઈ સરખી લાગશે પણ એ લંબાઈ બંનેની સરખી નથી બરાબર આપણે હું આકૃતિ દોરીશ અહીંયા બે રેખાખંડ
ए बी अने पी क्यू बराबर ए बी अने पी क्यू बने लंबाई सरखी लागे छे સખી નથી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા દોરીને બતાવીશ આ એ બી છે બરાબર અને પી ક્યુ છે એ બી અને પી ક્યુ તો આ જે એ બી છે એ બી રેખાખંડનું માપ કેટલું હોય તો 2.5 બરાબર સેન્ટીમીટર અને પી ક્યુ હોય એનું માપ કેટલું હોય 2 સેન્ટીમીટર જેટલું એટલે બનેલી લંબાઈ કેવી હોય 1 સરખી હોતી નથી બરાબર છે એટલે માત્ર નિરીક્ષણ કરીને રેખાખંડોની સરખામણી કરવી એમાં ગેરલાભ થઈ શકે છે હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું કે રેખાખંડની લંબાઈ માપવા માટે માપપટ્ટી કરતાં દ્વિભાજક શા માટે ઉપયોગી છે પ્રશ્ન 2 તો વિદ્યાર્થી મિત્રો માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપવા માંગતા કેટલી વાર પૂરેપૂરું સાચું માપ મેળવી શકાતું નથી બરાબર માપપટ્ટી વડે રેખાખંડની લંબાઈ માપતા સાચું માપ મેળવી શકાતું નથી મેળવી શકાતું નથી બરાબર છે માપપટ્ટી પરના આંકડાના પ્રમાણભૂતા જાડાઈ એ આપણા માપનની રીતની ક્ષતિ કારણભૂત બને છે શું થાય કે આંકડાની પ્રમાણભૂતતા અને માપપટ્ટીની જાડાઈ એની જાડાઈ છે એ શું થાય તો માપનના રીતની ક્ષતિ કારણભૂત બને છે બરાબર છે આમ રેખાખંડનું સાચું માપ માપવા માટે આપણે શેનો ઉપયોગ કરવો જોઈએ દ્વિભાજકનો ઉપયોગ કરવો જોઈએ દ્વિભાજક વડે રેખાખંડનું ચોક્કસ માપ મળે છે ચોક્કસમાં મળે છે હવે કેમ એવું તો દ્વિભાજકના પાંખિયામાં આણી હોય જેને લીધે માપપટ્ટી પર મૂકવામાં આવે અને રેખાખંડના અંત્ય બિંદુએ મૂકવામાં ચોકસાઈ જળવાય છે શું હોય વિદ્યાર્થી મિત્રો અણી હોય છે જેને લીધે માપપટ્ટી પર મૂકવામાં અને
अंत्य बिंदुए मुकवा मां चौकसाई जलवाय बराबर આપણે મોટા અક્ષરનો ઉપયોગ વધારે યોગ્ય છે તો વિભાજકનો ઉપયોગ વધારે યોગ્ય છે હવે આપણે જોશું પ્રશ્ન 3 તમે આ નોટબુકમાં જવાબ લખજો જે આપણે સ્વાધ્યાય ચલાવીએ છીએ સ્વાધ્યાય તમારે લખવાના છે એના દાખલા છે અને પ્રશ્નો છે તૈયાર કરી અને વર્કશીટ હોય કે એક્ઝામ આપણે એકમ કસોટી હોય મૂલ્યાંકન કસોટી એમાં પણ વ્યવસ્થિત રીતે જવાબ લખજો ત્રીજો પ્રશ્ન જોઈશું આપણે કે કોઈ રેખાખંડ દોરી તેને એબી કહો કોઈ બિંદુ સી ને એબી અને એ અને બી વચ્ચે રેખાખંડ પર દર્શાવો એબી બીસી અને એસી ની લંબાઈ માપો શું એબી બરાબર એસી વત્તા સીબી છે આપણે જોવાનું છે એમાં નોંધ આપી છે વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં જોજો તમે કે એ બી સી પર રેખા પરના એવા બિંદુઓ છે કે જે એસી વત્તા સી બી થાય તો ચોક્કસ કહી શકાય કે સી બિંદુ એ અને બી ની વચ્ચે હશે તો આપણે જોઈએ પ્રશ્ન 3 બરાબર તો એના માટે આપણે સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો એક આકૃતિ દોરીશું એ બી બરાબર છે અને શું કરીશું અહીંયા સી હવે તમારે જોવાનું છે કે આ કેટલા છે 3 સેમી આ લેશો આ છે આપી દીધું છે આ છે 2 સેન્ટીમીટર હવે આપણે 5 સેમી લંબાઈનો રેખાખંડ એબી દોર્યો આ રેખાખંડ એબી છે એની લંબાઈ કેટલી 5 સેન્ટીમીટર બરાબર મેં શું કર્યું તો 5 સેન્ટીમીટરનો દોર્યો છે ઓકે તમારે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો તો વધારે યોગ્ય રહેશે માપ દોરવા માટે એબી ઉપર એક બિંદુ સી લીધું છે બરાબર રેખાખંડ એબી પર બિંદુ સી છે જોઈ શકો છો આ રેખાખંડ એબી એના પર બિંદુ શું છે સી છે ત્યારબાદ હવે આપણે એ બી એ સી અને સી બી ના માપ માપીએ શેના માપવાના છે આપણે એ સી રેખાખંડ સી બી રેખાખંડ અને વિદ્યાર્થી મિત્રો આપણે એ સી સી બી અને એ બી રેખાખંડ ના માપ માપીશું માપ માપીએ તો આપણે એ બી બરાબર કેટલા થશે તમને ખબર છે એ બી રેખાખંડ બરાબર 5 સેન્ટીમીટર ત્યારબાદ એ સી બરાબર કેટલા છે તો મેં અહીંયા લખ્યા છે એ સી બરાબર 3 સેન્ટીમીટર પછી સી બી બરાબર કેટલા સેન્ટીમીટર છે વિદ્યાર્થી મિત્રો 2 સેન્ટીમીટર બરાબર હવે આપણે જોઈશું કે અહીંયા આપણે પાઠ્યપુસ્તકમાં કીધું છે કે AB બરાબર AC વત્તા CB તો AB બરાબર AB રેખાખંડ છે હો અહીંયા સામાન્ય રીતે લીધું છે AB બરાબર AC વત્તા CB તો AC નું માપ કેટલું આપેલું છે 3 છે અને CB નું કેટલું છે 2 તો કેટલા થયા 5 સેન્ટીમીટર માટે આપણે શું કહી શકીએ આના પરથી શું સાબિત થયું તો આપણે જે કહેવા માંગતા હતા અહીંયા આપ્યું કે AB બરાબર AC વત્તા CB આમ કહી શકીએ કે C બિંદુ એ AB ઉપર આવેલું બિંદુ છે જેથી AB બરાબર AC વત્તા CB થાય આ આપણું શું થયું સાબિત થયું બરાબર છે હવે આપણે જોઈશું પ્રશ્ન 4 તો તમારે આવી રીતે ગણતરી કરવાની અને સમજવાનું છે કે AB બરાબર આ AB છે AB કેટલા થાય તો AC અને CB નો શું છે સરવાળો એ AB થાય
जो शू चौथु कि रेखा पर ना तमे तमारा पाठ्यपुस्तक में वाँचो कि रेखा पर त्रण बिंदुओ ए बी सी छे। ए बी बराबर 5 सेंटीमीटर, बी सी बराबर केटला 3 सेंटीमीटर अने ए सी बराबर 8 सेंटीमीटर छे। केटला छे 8, तो कयुं बिंदु बाकीनी बेनी वच्चे हशे एवुं कीधुं छे कि कयुं बिंदु बाकीना बेनी वच्चे हशे। अहींया माप आप्युं छे પણ એવું કીધું નથી કે આ બિંદુ વચ્ચે કે આ રેખાખંડ, તો એ આપણે જોવાનું છે। તો પ્રશ્ન 4 જોઈએ આપણે, બરાબર। તો પહેલા હું આકૃતિ દોરીશ પ્રશ્ન 4 માં। વિદ્યાર્થી મિત્રો, તમને એટલી ખબર પડવી જોઈએ કે AC બરાબર 8 સેન્ટીમીટર અને AB બરાબર 5, તો A B C AB બરાબર કેટલું છે? 5 સેમી, પાઠ્યપુસ્તકમાં જોઈ શકો છો। BC બરાબર કેટલું છે? તો BC બરાબર 3 સેમી અને AC બરાબર કેટલું? તો રેખાની વાત છે એટલે હું અહીંયા અંત્યબિંદુ નહીં દર્શાવું, શું કરીશ? એરો કરીશ, બરાબર। રેખાખંડ રેખા પૂછ્યું હોય તો જોજો, મારી જેમ તમે ભૂલ કરતા નહીં। તો AB બરાબર 5, BC બરાબર 3 અને AC રેખા બરાબર કેટલું? 8, બરાબર। તો હવે આપણે જોઈશું કે પ્રશ્નમાં આપ્યા પ્રમાણે AC રેખાખંડ 8 સેન્ટીમીટર દોર્યો, સમજ્યા? આપણે શું કર્યું? AC રેખાખંડ 8 સેન્ટીમીટર દોર્યો। ત્યારબાદ AC રેખાખંડ પર AB બરાબર, AC રેખાખંડ પર AB બરાબર 5 સેમી થાય તેવો બિંદુ B લઈએ। આપણે આ બિંદુ B લીધું છે, 5 સેમી થાય એવું શું લીધું? બિંદુ B। જે પ્રમાણે આકૃતિ દોરી એ પ્રમાણે અહીંયા પોઈન્ટ લખતા જવાનું છે। હવે BC બરાબર AC માઇનસ AB, આ BC છે, શું થશે? BC નું માપ કેટલું થશે? તો આ AC માંથી આ AB બાદ કરીએ તો આપણને શું મળી જાય? BC નું માપ મળી જાય। તો AC કેટલા છે? 8 સેન્ટીમીટર અને AB કેટલા છે? 5 સેન્ટીમીટર। તો BC બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 3 સેન્ટીમીટર થાય। હવે AB વત્તા BC કરીએ, બરાબર છે? તો AB વત્તા BC કરીએ તો શું થશે? AB નું માપ 5 અને BC નું માપ કેટલું? 3, તો ટોટલ કેટલું થયું? 8 સેન્ટીમીટર। તેથી AB વત્તા BC બરાબર AC થાય, બરાબર। અને શું કહેવાશે કે AC રેખાખંડ પર B બિંદુ આવેલું છે અને B એ A અને C ની વચ્ચેનું બિંદુ છે। હવે આપણે પ્રશ્ન 5 જોઈશું કે ચકાસો B બિંદુ એ AG નું મધ્ય બિંદુ છે, બરાબર। તો આપ આવી રીતે પોઈન્ટ લખજો અને દાખલો ગણજો। વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 5.1માં આપણે આટલે સુધી રાખીશું, બીજા દાખલા આપણે આગળના વિડીયોમાં ગણીશું। થેન્ક યુ।